खाद्य पदार्थ में भेड़सेड़ मामलो आहार प्रमुख नरेन्द्र पुरोहित मोटू निवेदन भेड़सेड़ करना एकम सामे कार्यवाही कर आरोग्य साथ चेड़ा करना ने छोड़ नहीं आवे। आहार द्वारा पण होटल रेस्टोरेंट ढाबा डेरी सहित एकम साथ आ मुद्दे बैठक कर खाद्य धंधाकीय एकमों मिलावटी वस्तुओं उपयोग करशे तो कार्यवाही करीशु। લોકોને જે કંઈ ગુણવત્તામાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ ન કરો એની અમે સમજણ આપી હતી। બીજું કે અમે એ રીતે ગ્રાહકોને પણ અવેરનેસ માટેની એક કાર્યક્રમ કર્યો હતો કે ભાઈ આપ પોતે જે ઉપભોક્તા છે વપરાશકાર છે એ પોતે પણ આવા રેસ્ટોરન્ટ કે જે કંઈ જ્યાં ખાદ્ય સામગ્રી બનતી હોય રંધાતી હોય ત્યાં પોતે પણ મુલાકાત લે અને ત્યાં આપણે એવું કંઈ ધ્યાનમાં આવે જે અયોગ્ય રીત હોય તે આપ જે કંઈ પ્રશાસન છે એમાં આપ જાણ કરો। ખૂબ ખોટું છે આ માનવ જાતની સાથે છેતરપિંડી જે કોઈ કરી રહ્યા છે એ કરે છે એ ખૂબ ખોટું છે એની અમે કડક નિંદા કરીએ છીએ અને એવા લોકોને ક્યારેય બક્ષવા જોઈએ છે। કેન્દ્ર કર્મચારીઓને આજે મળશે દિવાળી ભેટ। કેન્દ્ર કર્મચારીઓના ડીએમાં 4% વધારાને મંજૂરી। મોંઘવારી ભથ્થા વધારાને કેન્દ્રીય કેબિનેટ આજે મંજૂરી આપશે। કર્મચારીઓને મળતું કુલ ભથ્થું વધીને 46% થશે। દિવાળી પહેલાના પગારમાં વધારો રિફ્લેક્ટ થાય તેવી શક્યતાઓ। તો કેન્દ્રીય કેબિનેટે 28 સપ્ટેમ્બરે આ વધારાની જાહેરાત કરી હતી। મોંઘવારી ભથ્થા વધારાને કેન્દ્રીય કેબિનેટ આજે મંજૂરી આપશે। કર્મચારીઓને મળતું કુલ ભથ્થું વધીને 46% થશે। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, દિવાળી પહેલા પગારમાં આ વધારો રિફ્લેક્ટ થઈ જશે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે। તો કેન્દ્રીય કેબિનેટે 28 સપ્ટેમ્બરે આ વધારાની જાહેરાત છે તે કરી હતી। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે અત્યારે સારા સમાચાર આવી રહ્યા છે। કેન્દ્રીય કર્મચારીઓને આજે મળશે દિવાળી ભેટ। જૂનાગઢના ઉપરકોટમાં નમાજ પઢવાનો કેસ, નમાજ અદા કરનાર યુવાનોની ઓળખ થઈ ગઈ છે। યુવાનની વહેલી સવાર સુધીમાં પૂછપરછ કરાઈ, યુવાનોના સોશિયલ મીડિયાના એકાઉન્ટની તપાસ કરવામાં આવી। 15 ઓક્ટોબરે ઉપરકોટમાં નમાજ અદા કરી હતી। ઉપરકોટમાં નમાજનો મામલો, નમાજ અદા કરનાર યુવાનોની ઓળખ થઈ ગઈ છે અને યુવાનોની વહેલી સવાર સુધી પૂછપરછ કરવામાં આવી હતી। યુવાનોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ વેરીફાઈ કરવામાં આવ્યા। યુવાનોએ 15 તારીખે અને રવિવારે ઉપરકોટમાં નમાજ અદા કરી હતી। તો યુવાનોના નિવેદનો પણ લેવામાં આવ્યા। ગુજરાત વિદ્યાપીઠમાં ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે। ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થિનીઓને ગરબા રમવા પર પ્રતિબંધ। જો ગરબા રમવા હોય તો વિદ્યાપીઠમાં વિદ્યાર્થિનીઓને નો એન્ટ્રી। વિદ્યાપીઠમાં 50 વર્ષથી ચાલતા નવરાત્રી મહોત્સવમાં પ્રતિબંધ। નવરાત્રી મહોત્સવમાં પ્રતિબંધ લાગતા વિદ્યાર્થિનીઓમાં રોષ જોવા મળ્યો। અગાઉ ફી અને સર્વધર્મ પ્રાર્થના પર પ્રતિબંધ મુદ્દે સર્જાયો હતો વિવાદ। વિદ્યાપીઠમાં 50 વર્ષથી નવરાત્રીનો મહોત્સવ ચાલે છે, પરંતુ અચાનક વિદ્યાર્થિનીઓને ગરબા રમવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। જો ગરબા રમવા હોય તો નો એન્ટ્રી। તો ગુજરાત વિદ્યાપીઠ વધુ એક વખત વિવાદોમાં આવી છે। વિદ્યાર્થિનીઓને ગરબા રમવા પર પ્રતિબંધ, જો ગરબા રમવા હોય તો વિદ્યાપીઠમાં નો એન્ટ્રી। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે 12 વાગ્યા બાદ પણ ગરબા ખેલૈયાઓને ગરબા રમવાની છૂટ આપી, ખેલૈયાઓ અને આયોજકોમાં છવાઈ ખુશીની લહેર। હવે નોકરિયાત લોકો પણ પૂરતા સમય સુધી ગરબે ઝૂમી શકશે। પહેલા રાત્રે 12 વાગે ગરબા બંધ થવાથી ખેલૈયાઓને અગવડ પડતી હતી, પણ સરકારના નિર્ણયને લોકો આવકારી રહ્યા છે। सही, एक अच्छी बात अपनी गुजरात गवर्नमेंट ने, गृह अध्यक्ष जी ने जो दी है बहुत अच्छी दी है, क्योंकि जनरली क्या हो रहा था कि हम लोग 12 बजे तक इसको क्लोज कर देते थे। पुलिस का दबाव, मतलब ऐसा माहौल था कि पुलिस का जो एक कानून था, जो लॉ था कि भाई हमें 12 बजे क्लोज करना है, और प्रेशर की वजह से नहीं, नॉर्मली हमें ऐसे ऑर्गेनाइजर लगता कि भाई नहीं ठीक है, एक जो लॉ है, जो कानून है, हमें उसको फॉलो करना है और 12 बजे उसको बंद कर देना है। मगर जनरली हो क्या रहा था कि लोग, जो नौकरी वाले लोग थे, वो लेट पहुँच रहे थे, तो जो अभी 10 दिन का हमारा जो त्यौहार है वो एन्जॉय नहीं कर पा रहे थे। तो मैं दिल से, मतलब एज ए ऑर्गेनाइजर, सभी हमारी जो कम्युनिटी ऑर्गेनाइजर कम्युनिटी, उनकी तरफ से कहना चाहूँगा कि भाई ये बहुत अच्छा एक मैसेज या एक जो लॉ लागू किया है वो
खेलैया और जनरल पब्लिक के लिए बहुत अच्छा है कि भाई हम लोग जब भी चाहे इसको भी 12:30-1 बजे तक, जब तक हमारा वो लोग नहीं थकते या लोग मना नहीं करते तब तक ये इसको चालू कर रख सकते। गरबा ने गरबा थकी गुजरात ने आ संस्कृति जरे देश ने दुनिया सुधी पहुंची है त्यारे गुजरात ना सौ खेलैयाओ शांतिपूर्वक आनंदपूर्वक गरबा नो आनंद लई सके, माँ अंबानी भक्ति करी सके ते माटे नवरात्रि समयसर शुरुआत थाय अने वधुमा वधु समय लोको गरबा रमी सके ते माटेनी व्यवस्थाओ करवामां आवी छे। मुख्यमंत्री श्री ना सूचन थी पोलिस ने भी खास सूचन करवामां आव्युं छे के कोई भी प्रकारना गरबे रमनार लोकोने खेलैयाओने खलेल ना पहोंचे, नवरात्रिनो आनंद सौ लोको लई सके ते प्रकारनी व्यवस्थाओमां मददगार थो। રમે અમદાવાદના ગરબામાં ખેલૈયાઓ ન રમી શક્યા ગરબા, નવરાત્રિમાં ખેલૈયાઓ છેતરાયા। સાયન્સ સિટી પાસેના પાર્ટી પ્લોટમાં આયોજકોનું રાતોરાત ઉઠામણું, નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં આયોજકો ગાયબ, પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓને જોવા મળ્યું ખાલી મેદાન। રમે અમદાવાદના ગરબામાં ખેલૈયાઓ ગરબા ન રમી શક્યા, ખેલૈયાઓ છેતરાયા, નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં આયોજકો ગાયબ થઈ ગયા, રાતોરાત ઉઠામણું કર્યું, પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ ગરબે રમવા ગયા તો ખાલી ખમ મેદાન જોવા મળ્યું। સાયન્સ સિટી પાસે આવેલા પાર્ટી પ્લોટમાં આયોજકોએ રાતોરાત ઉઠામણું કર્યું, ગરબાનું કોઈ આયોજન ન હોવાથી ખેલૈયાઓ વિલા મોઢે પરત ફર્યા। શું રિસ્પોન્સ હતો એમના તરફથી? કોઈ જવાબ નથી આપી, શું કરવાનું અમારે? કેટલા દૂરથી આવ્યા છો સાહેબ તમે? વસ્ત્રાલથી આવ્યો છું, 15 પાસ લીધા ત્યાં ગયા, એક બાસના 500 રૂપિયા પાસ। કાટોડિયાથી હું જોબ પતાવીને અહીંયા રમવા માટે આવી, મેં 8 પાસ ખરીદ હતા 500 રૂપિયાનો, એક પાસ ફ્રેન્ડે ખરીદ્યા હતા, હવે બધા પૈસા પાણીમાં ગયા। અહીંયા રાતોરાત એ લોકોએ અમને કોઈ એડવાન્સમાં નોટિફિકેશન કે કંઈ જ નહીં કીધું અને અહીંયા ગરબા નથી। તો સંસ્કારી નગરી વડોદરાનું નામ સાર્થક કરતી ઘટના, મુસ્લિમ અગ્રણીનું અવસાન થતા 30 મિનિટ ગરબા રોકી દેવામાં આવ્યા। રાજમહેલ રોડ સ્થિત તાડફળિયા ગરબા મહોત્સવની ઘટના, રાત્રિના 10 વાગે 60 વર્ષીય હુસેન કોલીવાલાનું અવસાન થયું। મુસ્લિમ અગ્રણીની અંતિમ યાત્રા નીકળતા ગરબા રોકી દેવામાં આવ્યા, સન્માન સાથે મુસ્લિમ અગ્રણીના જનાઝાને વિદાય અપાઈ, ગરબા રોકીને સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। તાડફળિયાના શેરી ગરબા દ્વારા કોમી એખલાસનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। છેલ્લા 50 વર્ષથી અહીં હિન્દુ મુસ્લિમ સમાજ એકસાથે તહેવારો ઉજવે છે। વડોદરાના તરસાલીમાં ભાણેજ દ્વારા માસીની હત્યાનો કેસ, માસીની હત્યાની પોલીસ તપાસમાં નવો ખુલાસો, આરોપી નયન અમીને કૌટુંબિક ભાઈને જ આપી હતી સોપારી, કૌટુંબિક ભાઈ હેમંત પટેલને રૂપિયા 2 લાખમાં સોપારી આપી હતી, પોલીસ માસ્ટર માઇન્ડ નયનનો ફોન FSLમાં મોકલશે, ક્રાઇમ સીન પર ત્રીજો આરોપી હોવાની પણ આશંકા। તરસાલી વિસ્તારમાં ભાણેજ દ્વારા માસીની હત્યાનો મામલો, પોલીસ તપાસમાં રોજ થઈ રહ્યા છે નવા ખુલાસા। આણંદની પેટલાદ સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુ બદલાઈ જવાનો કિસ્સો સામે આવ્યો છે, બંને મહિલાના એક નામ હોવાથી નવજાત શિશુ બદલાઈ ગયું। પ્રસૂતા મહિલા અન્ય બાળકને લઈને ઘરે પહોંચી ગઈ હતી, પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે સિવિલ હોસ્પિટલમાં પહોંચી તપાસ હાથ ધરી, એમ્બ્યુલન્સ વાન અને પોલીસ સ્ટાફના માધ્યમથી નવજાત શિશુને પરત હોસ્પિટલમાં લાવવામાં આવ્યું। પણ ગાયનેક વિભાગ તરફથી મધરને ડિસ્ચાર્જ આપવામાં આવેલો, અને જે મધરને ડિસ્ચાર્જ આપવામાં આવેલો એના સાસુનું નામ અને પેશન્ટનું નામ, જેમ બેબી નિયર મિસમાં આવે છે, બંનેના નામ સરખા હતા ન્યૂઝમાં,